आगामी विधानसभा चूंटणी माटे भाजप द्वारा 160 उम्मीदवारों नामनी जाहेरात। 14 महिलाओं, 13 SC અને 24 ST ઉમેદવારો સામેલ। 69 ધારાસભ્યોને કરાયો રિપીટ। 22 બેઠકોની યાદી પછી હવે કરાશે જાહેર। પ્રથમ તબક્કાની 5 બેઠકના ઉમેદવારોના નામ આજ રાત સુધીમાં જાહેર થવાની શક્યતા। 2017ની ચૂંટણીમાં સૌથી વધુ મતોના અંતર સાથે જીતનારી ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરાયા રિપીટ। तो बजूरा बैठक पर थी हर्ष संघवी, पाटीदार युवान नेता हार्दिक पटेल विरमगाम माथी टिकट आपी, जहरे विसनगर थी ऋषिकेश पटेल, तो भावनगर पश्चिम थी जीतू वाघाणी ने कराया पसंद। भाजपे सूरत में अपनावी रिपीट थियरी। उधना बैठक ने बाद करता 10 बैठकों पर तमाम धारासभ्यों ने कराया रिपीट। तो सौराष्ट्र અને અમદાવાદમાં મોટા ભાગના નવા ચહેરાઓને મળ્યું સ્થાન। રાજકોટમાં પશ્ચિમમાં વિજય રૂપાણીના સ્થાને ડોક્ટર દર્શિતા શાહને મોકો, તો એલએસ બ્રિજમાંથી અમિત શાહનું નામ। કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ નેતાઓ પણ ઉમેદવારો તરીકે મેદાનમાં। પક્ષ પલટાના 24 કલાકમાં ભગવાન બારડે તાલાલા બેઠક પરથી ઉમેદવારી કરી પાકી, તો છોટાઉદેપુરથી રાજેન્દ્ર રાઠવાને મળી ટિકિટ। ઈડરથી હિતુ કનોડિયા અને રાવપુરાથી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ કપાયું। આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની 14મી યાદી કરી જાહેર। થરાદમાંથી વીરચંદ ચાવડા, તો ઉનામાંથી સેજલ ખૂંટને અપાયું સ્થાન, તો તલાલામાંથી દેવેન્દ્ર સોલંકીને મોકો। આમ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બારડોલી ખાતે રોડ શોમાં આપી હાજરી, તો દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર દ્વારા કર્યો જનસંપર્ક। હિમાચલ પ્રદેશમાં આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત। પ્રચારના અંતિમ તબક્કા માટે તમામ પક્ષોના સ્ટાર પ્રચારકોએ લગાવી તાકાત। અમિત શાહે પાલનપુર ખાતે સંબોધી જનસભા, તો કોંગ્રેસે પણ સત્તા પરિવર્તનનો આપ્યો નારો। ભારતીય શેર બજાર આજે ઘટાડા સાથે થયું બંધ। સેન્સેક્સ 419 અંકના ઘટાડા સાથે 60,613 પર, તો નિફ્ટી 128 આંકના ઘટાડા સાથે 18,028 પર થયા બંધ। ઓટો સેક્ટરે કર્યું મંદીનું નેતૃત્વ। ડોલર સામે રૂપિયો 45 પૈસા થયો નબળો। 2020 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 169 રનનો આપ્યો પડકાર। હાર્દિક પંડ્યાના 33 બોલમાં 63, વિરાટ કોહલીની પણ અડધી સદી। તો જવાબમાં ઇંગ્લેન્ડે 9 ઓવર્સમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના નોંધાવ્યા 91 રન।